ಗೋವಿಂದ ಗೋಪಾಲ. ಪ್ರಹ್ಲಾದ್ ಜೀ ಸುಂದರ ಮಜಾನು ಸಂಕೀರ್ತನ ಕರಾವೆ. ಪೆಲಾ ಬೆ ಸೈನಿಕ ಆವಿ અને પ્રહલાદને બોલાવવા માટે હાથ દાડે સૈનિકો લાગી ગયા ભજ ગોવિંદ. વળી પાછા બીજા બેને મોકલા, એને પ્રહલાદજીને ઈડા એ ગોઠવાણા. ભગવાનના નામનો નશો કેવો હોય એ માતાઓ આપ જાણો છો, કારણ ભગવાન આનંદમય છે. ત્યાં માત્ર આનંદ મળે. સુખ હોય તો દુઃખ આવે, શોક હોય ને હર્ષ આવે, આનંદ હોય ને બીજું કઈ આવે નહીં. માત્ર ને માત્ર મારો પરમાનંદ આવે. એટલે તુરંત સૈનિકો બધા ગોઠવાતા ગયા, ગોઠવાતા ગયા. હિરણ્યકશ્યપ ને થયું કે સવારના કેટલા બધા મોકલા, હજી પ્રહલાદ ને બોલાવી આવ્યા નહીં, ચાલ હું જાઉં. રસાલો તૈયાર કરી અને પોતે રથ તૈયાર કરીને નીકળો. સંજ્ઞાને અમરકના આશ્રમમાં આવી અને જુએ તો બધા ધ્યાન કીર્તન કરે છે. પ્રહલાદ કીર્તન કરાવે, સામે બધા ઝીલે નાચે છે બધા. હિરણ્ય કશ્યપે જઈ અને પ્રહલાદને અડ્યો અને કીર્તન બંધ થયું. લોકો કે ભાઈ બધા પેલા સૈનિકો ઈડા અને એને સંકીર્તન લાગુ પડ્યું, પ્રહલાદને હિરણ્ય કશ્યપ ઈડા એને કેમ ન લાગુ પડ્યું? હિરણ્ય કશ્યપ ફિલામેન્ટ વગરનો બલ્બ હતો. લેમ્પ હોય ને એમાં ફિલામેન્ટ હોય, એ હોય તો લેમ્પ થાય. હિરણ્ય કશ્યપમાં ફિલામેન્ટ જ નહોતી એટલે થયો નહીં. પ્રહલાદ બંધ કર તારું આ બધું. અને પછી હિરણ્ય કશ્યપે પ્રહલાદ ઉપર કાળો કેર વર્તાવ્યો, જ્યાં મોટા મોટા કાળા નાગ છે એની વચ્ચે પ્રહલાદજીને મૂકવામાં આવ્યા, પર્વત ઉપરથી ગબડાવવામાં આવ્યા. પોતાના સગા દીકરાને આટલી યાતનાઓ આપી અને પ્રહલાદજી દરેક જગ્યાએ બચી જાય છે. મરતા નથી. કોમાર આચારત્વે પ્રગનો ધર્માન ભાગવત હી. એ નાનકડું કુમડું બાળક, કોઈ બાળકને 5 વર્ષની અંદરનું બાળક હોય, 5 વર્ષનું, એને મારતા જીવ કેમ હાલે? આજકાલ તમે જુઓ છે સમાજની આ કરુણાંતિકા છે. નાના બાળકને માં ઝેર પીવડાવે અને બાળક તો મરે પણ પોતે બચી જાય, અધકચરી રહી જાય. આવો જીવ કેમ હાલે? પોતે મરે અને બાળકને લેતી જાય. આ માં આપણી હોય? આપણી માં તો હાવજના મોઢામાંથી બાળકને પાંચી ખેંચી આવે, એ આપણી માં હોય. દિવસે દિવસે તમે પેપરમાં વાંચો, અરેરાટી થાય. શું કામ? સહનશીલતા મનુષ્યની ઓછી થતી જાય. કારણ સહનશીલતા છે ત્યારે આવે જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો. વૈરાગ્ય વિવેક જ્ઞાન આ બધું ક્યારે મળે? પ્રભુના સમીપ જાઓ ત્યારે આ બધું પ્રાપ્ત થાય. સાસુમાએ જવા ન દીધા, સવારે કૂવો પૂરી દીધો. સાસુમાએ આટો દેવા ન જવા દીધા, દિવાસળી ચાપી દીધી. જગતમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આપણા બધા ઋષિ મુનિઓ આપને આપીને ગયા છે. દરેક સમસ્યાનું સમાધાન હોય તો પેલા સમાધાનને શોધવાનો પ્રયત્ન કરવો. સહનશીલતા પ્રહલાદની તો જુઓ, એ નાનકડું બાળક, એનો બાપ એને વારંવાર ગબડાવે, સમુદ્રમાં નાખ્યાવે. પ્રહલાદજી શ્રીહરિ શ્રીહરિ હરિહરિ શ્રીહરિ 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 કરતા કરતા આવે. હિરણ્ય કશ્યપ માથા પછાડવા લાગ્યો, કરે
અમારા ભાગ્યમાં વિષ્ણુનો ભગત મારે ઘેરે ક્યાંથી? આના કરતા તો મને સંતાન ન હોત તો સારું હતું. તસ્માત સુરવેશ ભૂતેશુ દરા દયા કુરુત સૌહૃદમ. વળી થોડા દિવસો થયા અને પ્રહલાદજી ભણવા લાગ્યા, વળી પાછા બોલાવ્યા ને ખોડામાં બેસાડ્યા ને પૂછ્યું ભણવામાં શું હાલે, તું શું ભણ્યો? ત્યારે પ્રહલાદ બોલ્યા કે પિતાજી, ભગવાનના ગામની નવ ભક્તિને પ્રાપ્ત કરો અને મોક્ષ પામો. શ્રવણમ કીર્તનમ વંદનમ સખ્યમ આત્મનિવેદનમ દાસ્યમ, આ બધી ભક્તિના પ્રકાર છે. કોઈ પણ એક ભક્તિથી પ્રભુને પામી શકાય. ભગવાનને મળવા માટેનું પહેલું પગથિયું છે કથા સાંભળવા જાવી. પેલું જ શ્લોક છે ભાગવતનો. શ્રવણમ કીર્તનમ પેલી ભક્તિ છે, શ્રવણ ભક્તિ. કોણ શ્રવણ કરે છે આપણા આ ધર્મમાં? તો કે હનુમાનજી જ્યાં કથા હોય ને ત્યાં આવીને કથાનું શ્રવણ કરે છે. બીજી ભક્તિ કીર્તન ભક્તિ. કોને કીર્તન ભક્તિ કરી? તો કે મીરાબાઈએ કીર્તન કરી અને દ્વારકાધીશમાં સમાઈ ગયા. વંદન ભક્તિ. વંદન ભક્તિ કોની છે? વારંવાર પ્રભુને વંદન કરવા જોઈએ. ઉઠીએ ત્યારે, બપોરે, જમતી વખતે, સાંજે પ્રભુને વારંવાર યાદ રાખો. કેન્દ્રમાં પ્રભુને રાખો. હે મારા નાથ, તારી કૃપા, આટલું કર્યા રાખીએ તો જન્મારો સફળ થાય. તત્સાધુ મન્યે સુરભર્ય દેહિનામ સદા સમુદિગ્ન ધિયા મસ્તદ્ગ્રહાત. આ બધાય મારી આજ્ઞાનું પાલન કરે અને તું કેમ મારી આજ્ઞાનું પાલન નથી કરતો? અને આ તને કેટલી વાર અમે યાતના આપી, પછાડવામાં આવ્યો, છતાંય તું કેમ જીવતો રહે? ત્યારે પ્રહલાદજી બોલ્યા કે પિતાજી, મારા નારાયણ મારી રક્ષા કરે છે. ક્યાં છે તારો નારાયણ, બતાવો મને. ત્યારે પ્રહલાદજી બોલ્યા, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલાપુરે વિષ્ણુ વિષ્ણુ સર્વમયમ જગત. ક્યાં નથી એમ કયો? મારો નાથ ક્યાં નથી? ઇદમ અત્રમ સર્વત્ર, જલમાં વિષ્ણુ, સ્થલમાં વિષ્ણુ, પર્વત ઉપર વિષ્ણુ, તમારામાં વિષ્ણુ, મારામાં વિષ્ણુ. ભગવાન વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. વ્યાપક એ સહ વિષ્ણુ. વ્યાપક એટલે બધામાં જે છે વિષ્ણુ. આપણે બધા કેનો અંશ છીએ? નારાયણનો અંશ. ભગવાન અંશી છે ને આપણે એનો અંશ છીએ. ફરી થોડા દિવસો થયા, હવે આવ્યા ફૈબા, એને વરદાન. ભાઈ તું ચિંતા કરમાં, આને હું ખોડામાં લઈને બેસીશ ફાગણ મહિનાની પૂનમને દિવસે. મને વરદાન છે અગ્નિનું, મને કાંઈ નહીં થાય ને તારો પ્રહલાદ વયો જશે, નક્કી થયું. ને પછી બધાએ હોલિકા દહનનો કાર્યક્રમ કર્યો. કોઈનું ખરાબ કરવા માટે સિદ્ધિનો ઉપયોગ કરવો નહીં, નહીતર એ સિદ્ધિ છે તાત્કાલિક ચાલી જાય છે. અગ્નિમાં ન બળવાની સિદ્ધિ હોલિકા પાસે છે, પણ એને પ્રહલાદનું બગાડવા માટે સિદ્ધિનો ઉપયોગ કર્યો છે એટલે એ સિદ્ધિ તાત્કાલ નાશ પામી.
હોળી પ્રગટાવવામાં આવી. દારૂ નામના અગ્નિને બોલાવ્યો, પ્રગટી ભડભડભડભડ સળગવા લાગી અને હોલિકા રાડો નાખવા લાગી, ચીસો પાડવા લાગી. મુચ્ચમામ હું બડું છું, બડું છું, બડું છું. હોળી સળગી અને મૃત્યુ પામી હોલિકા. પ્રહલાદજી દોડતા દોડતા બહાર નીકળ્યા છે. હિરણ્યકશ્યપ એકદમ ક્રોધ કરે છે, કારણ કે એની બેન મરી ગઈ. તારા કારણે મારે મારી બેન ગુમાવવાનો વાળો આવ્યો. ક્યાં છે તારો વિષ્ણુ? બાવડું પકડીને અંદર લઈ ગયા. કેમ તું મારું માનતો નથી? બે કથા છે ભાગવતજીમાં, એક કથા છે પણ તમે બે સાંભળી. કોઈ કે લોઢાનો સ્તંભ પ્રગટ કર્યો અને એને સળગાવ્યો, લાલ ચોર કર્યો અને પછી પ્રહલાદને બથ ભરવાનું કીધું. પણ ભાગવતમાં એવી કથા છે કે મોટો બધો હવેલીનો પિલોર હતો ને, ત્યાં જઈ અને હિરણ્યકશ્યપ તલવારથી વાર કરવા લાગ્યો. કસ્માત સ્તંભેન દ્રશ્યતે. આ થાંભલામાં તારો નારાયણ હોય તો મને બતાવો. પિતાજી તમે જોઈ ન શકો, એ જ થાંભલામાં છે. અને એક કથા એવી છે કે લોઢાના એ સ્તંભની અંદરમાં લાલચોળ કરી અને પ્રહલાદને બથ ભરાવવામાં. એ નાનકડું બાળક અગ્નિથી ડરી ન જાય એટલે થાંભલા ઉપર પ્રભુએ નાની નાની કીડીઓની હાર હાલતી કરી. કસ્માત સ્તંભેન દ્રશ્યતે. તારો ભગવાન આમાં છે? હોય તો હમણાં હું તલવારથી પ્રહાર કરું. અને જ્યાં હિરણ્યકશ્યપ તલવાર લઈ દોડી અને થાંભલા ઉપર પ્રહાર કરવા જાય, સ્તંભમાંથી ગળ કરતા ભગવાન નરસિંહ નારાયણ ગર્જના કરતા કરતા બહાર નીકળ્યા છે. બોલીએ શ્રી નરસિંહ નારાયણ ભગવાન, શ્રી નરસિંહ નારાયણ ભગવાન, નારાયણ ભગવાન કી જય હો. ક્રોધ કરતા કરતા પ્રભુ અંદરથી બહાર નીકળ્યા અને એક થાપો મારી અને હિરણ્યકશ્યપને ચતો પાઠ મૂકી દીધો. તમે બધાએ ઘણી કથાઓ સાંભળી પણ ભગવાને કદાપી ક્રોધ કર્યો એવી કથા હોય ને, તો આ એક જ ચરિત્ર છે કે આમાં પ્રભુ ક્રોધ કરે છે, ગર્જના કરે છે, સિંહની શાંત થતા નથી. હિરણ્યકશ્યપને ભગવાને પોતાના ખોળામાં લીધો છે અને ઉંબરા વચારે બેઠા છે, નહીં ઘરની બહાર, નહીં ઘરની અંદર. ગર્જના કરતા જાય અને જ્યાં ભગવાને પોતાના હાથ ઊંચા કરી અને પ્રહલાદજી ધ્રુજે છે ઉભા ઉભા. આવું સ્વરૂપ નાનું બાળક જોવે તો ડરી જાય ને. પ્રહલાદ ડર્યા નહીં પણ ભગવાનના સ્વરૂપથી સંશય પામી અને ધ્રુજે છે. મેં જે નારાયણની ઉપાસના કરી એ તો હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ વાળા અને આ સિંહના મોઢા વાળા ક્યાંથી? આવો બાળકને સંશય થયો અને જ્યાં પ્રભુએ ખોળામાં લીધો અને હિરણ્યકશ્યપને થાપો મારી મારી પૂછવા લાગ્યા. હિરણ્યકશ્યપને યાદ આવ્યું કે હું લીલાથી ન મરું, સુકાથી ન મરું. ભગવાન અડધા માનસ છે, અડધા પશુ છે. ભગવાને ન શસ્ત્ર લીધું, ન અસ્ત્ર લીધું, પોતાના નોર વડે માર્યો. નોર છે સુકાઈ ન કહેવાય, લીલાય ન કહેવાય. અને પોતાના
ખોડાની અંદરમાં હિરણ્યકશ્યપને સુવારી અને નખ વડે જે પેટની અંદરમાં નખને ઘૂસેડી અને આખા પેટને ચીરી અને એમાંથી આતેડા લઈ અને ભગવાનની માળાઓને ધારણ કરવા લાગ્યા. બધા દેવતાઓએ આકાશ માર્ગથી પુષ્પોની